વર્તન વાતો કરશે. તો ભગવાન સ્વામિનારાયણથી આપણે શરૂ કરીએ તો સ્વામિનારાયણ ભગવાન કોઈ કદાચ ભગવાન ન માને પણ એમનું જીવન વાંચે તો એટલું તો ચોક્કસ માને કે આ કોઈ અત્યંત વિશિષ્ટ વ્યક્તિ છે. પણ 11 વર્ષની ઉંમરે कोईनी पण प्रेरणा शिवाय संसारनो त्याग कर्यो अने सीधू सरयू नदी में जंपलायू. तमारामांथी घणाए सरयू नदी ना दर्शन कर्या हशे. मने प्रश्न घणी वार ए थाय छे के आ तरवानुं क्यारे शीख्या. आ स्विमिंग पूल में तरवू होय ने तोय केटली बधी तैयारी करवी पड़े छे અને આ સરયુ નદીની અંદર તરવાનું અને કેટલા માઇલ સુધી એ તરીને નીકળ્યા છે. પણ તરીને પછી સામે કોઈ બંગલામાં ગયા નથી, સીધા જ હિમાલયના જંગલોમાં ગયા છે. અને ત્યાં આગળ કેવી રીતે રહેતા એનું વર્ણન સ્વામિનારાયણ ભગવાને પોતે જ ગઢડા પ્રથમના 29ના વતનામૃતમાં કહ્યું છે. એ શબ્દોનું હું વાંચન કરું છું. અમે શ્રી પુરુષોત્તમપુરીમાં રહેતા ત્યારે કેટલાક માસ સુધી તો વાયુ ભક્ષણ કરીને રહ્યા. પુરુષોત્તમપુરી એટલે જગન્નાથપુરી અને વાયુ ભક્ષણ એટલે નિર્જરા. હવે કેટલાક માસ કહ્યું છે એટલે ચોક્કસ તો કંઈ ખબર પડતી નથી, પણ 2 કે 3 માસ તો ખરા જ. હવે આપણામાંથી ઘણા બધા ઉપવાસ કરતા હોય છે, નિર્જરા કરીએ જ છે આપણે, પણ આવી રીતે સરંગ આટલા ઉપવાસ કર્યા હોય એવા કેટલા છે? તો 2 માસથી વધારે નિર્જરા ઉપવાસ એમણે આ કર્યા છે, એ વર્ણન કરે છે. પછી આગળ કે છે તે 3-4 ગાઉના પોરા પટવારી નદીમાં શરીર તણાતું મેલ્યું. તરવાનું ક્યારે શીખ્યા? નદીમાં તરવાનું છે આ વાત કરે છે. પછી બીજી વાત કરે છે શિયાળો, ઉનાળો, ચોમાસું એને વિશે છાયા વિના એક કોપીન ભર રહેતા. આ હિમાલયની વાત છે. આ સારંગપુરમાં અઘરું પડે છે આપણને અહીં આગળ. અને આ હિમાલયની ઠંડી કઈ રીતે રહ્યા છે? અને આપણે થોડુંક તો જાણીએ છીએ બધા કે બ્લેન્કેટ ઓઢીને નથી રહેતા. અરે જમીન પર સૂવાનું છે, કંતાન નથી, ઓઢવા માટેની ચાદર નથી, માથા પર ઉશિકા નથી, કાંઈ નથી ત્યાં આગળ. અને જંગલની અંદર ત્યાં આગળ રહેતા. અને એમાં સ્વામિનારાયણ ભગવાને આ વતનામૃતમાં આગળ લખ્યું છે કે વાઘ, હાથી અરણાપાળા ભેરે ફરતા. આ આપણે ઘણી વાર એક બિલાડી આવે તો લોકોને બીક લાગે છે એવું આપણે સાંભળ્યું છે બધું. એમને એમ બીક લાગે છે ઘરમાં, એ પણ આપણે બધી વાતો સાંભળીએ છીએ. તો કઈ રીતે રહ્યા છે? એમણે લગભગ 7 વર્ષ સુધી આ વિચરણ કર્યું છે. અને કેટલા પ્રલોભનો આવ્યા તો એની અંદર લેવાયા નથી. પેલા બુટોલ નગરના રાજા હતા તો એણે કહ્યું કે મારી દીકરીઓ પરણાવું. અરે શું વાત છે! અરે કોઈને દીકરી પરણાવી હોય તો કેટલો વિચાર કરે. આ એક કોપીનભેર માણસ આ આવ્યા છે કે એનો કોઈ પરિચય નથી, ક્યાંથી આવ્યા છે, શું છે, અને દીકરીઓ પરણાવવાની વાત કરે છે. અરે ઘરમાં એક દિવસ કોઈ ના રાખે, એને કદાચ ખાવાનું આપી દે, પણ દીકરીઓ પરણાવવાની વાત કરે છે. સ્વામિનારાયણ ભગવાન નીકળી ગયા. આ નાની વાત નથી. આ લોકો જાણે ને તો આ ખ્યાલ આવે કેટલા ફસાય છે. અત્યારે આપણે બધા એ આ બધું જોઈએ જ છે એટલે એનાથી આપણને આ ખ્યાલ આવે છે. અને એ સ્વામિનારાયણ ભગવાન બધું વન વિચરણ કર્યું. विचरण કરીને લોજની અંદર આવ્યા અને લોજમાં વાવ છે, ઘણાએ દર્શન કર્યા છે, અમે કર્યા છે, અને વાવના કાંઠા ઉપર બેઠા છે. કોઈ ઓળખાણ નથી, કોઈ જાહેરાત નથી. આપણે તો બોર્ડ મારીએ અને પેમ્પલેટ છાપીએ અને આમંત્રણ પત્રિકાઓ મોકલીએ ને કશું આમંત્રણ પત્રિકા નહીં, કાંઈ જ નથી. ખાલી ત્યાં આગળ બેઠા છે ધ્યાનમાં. અને રામાનંદ સ્વામીના 40 સંતો, સામાન્ય સંતો નહોતા, સાધનામય જીવન હતું. એમાં સુખાનંદ સ્વામી કેટલી પાછી વૃત્તિ વાળા હતા. તે આશ્રમમાંથી વાવમાં પાણી ભરવા જાય, પણ આમ નજર આમ બાજુમાં જો કરવાની નહીં, નીચે જોવાનું કે કંઈક ખાડો આવે છે કે કંઈક પથરો આવે છે કે કાંટો આવે છે, બસ એ જ. આવી પાછી વૃત્તિ વાળા હતા. અને એ પાણી ભરવા માટે ગયા અને ત્યાં આગળ નીલકંઠ વર્ણીને ધ્યાનમાં બેઠેલા જોયા અને સ્થિર થઈ ગયા. એની વૃત્તિ રામાનંદ સ્વામી સિવાય ક્યાંય જાય જ નહીં. એ આ સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ, અમને તો ખબર નથી કોણ છે, હજી છે, પણ એ પોતે વિચાર કરે. આ વર્ણન ભક્ત ચિંતામણીમાં આવે છે કે સ્થિર થઈ ગયા કે છે કોણ? હું મારી મનની વૃત્તિ રામાનંદ સ્વામી સિવાય ક્યાંય જવા ના દઉં, અને આ વ્યક્તિને હું ઓળખતો નથી, અને એમાંથી મારી વૃત્તિ પાછી ખેંચવાનો પ્રયત્ન કરું છું, તો હું પાછી ખેંચી શકતો નથી. એ કા કોઈ અદભુત વ્યક્તિ છે, એ વાત તો નક્કી થઈ ગઈ એમને. હવે ધ્યાનમાં બેઠા છે એટલે જગાડાય તો નહીં જ. પછી મનોમન પ્રાર્થના કરી અને સ્વામિનારાયણ ભગવાન આગળ આમ હાથ જોડી અને વિનંતી કરી છે. એક સામાન્ય નવી વ્યક્તિ, આ જેણે કોપીન પહેરી છે, ઉપર એક નાનું વસ્ત્ર છે, શરીર ખુલ્લું છે, કોઈ શિષ્ય સાથે નથી, એની પર આવી રીતે આમ હાથ જોડીને ત્યાં આગળ બાજુમાં ઊભા રહે અને પ્રાર્થના કરી કે અમે રામાનંદ સ્વામીના શિષ્યો છીએ. રામાનંદ સ્વામી અત્યારે કચ્છમાં વિચરણ કરે છે અને અમારા મુખ્ય સંત મુક્તાનંદ સ્વામી છે, અહીંયા અમારો આશ્રમ છે, તો આશ્રમમાં પધારશો. એટલો નમ્રતાપૂર્વક એમણે વાત કરી. તો આમ સ્વામિનારાયણ ભગવાન ત્યાં રામાનંદ સ્વામીના આશ્રમમાં ગયા અને આમ બધા સંતો આમ સ્થિર થઈ ગયા, ઠરી ગયા, ડીપ ફ્રીઝ કહીએ ને એવું થઈ ગયું. મુક્તાનંદ સ્વામી જેવા મુક્તાનંદ સ્વામી, જબરજસ્ત. એની સાધના એટલે કંઈ સામાન્ય સાધના ના કહેવાય, પણ એ પણ સ્થિર થઈ ગયા. અને પછી આમ આશ્રમ બતાવવા લાગ્યા અને આશ્રમમાં દિવાલમાં એક કાણું હતું, જરા અડધો ફૂટનું હશે જે હોય તે. તો કે આ શું છે? તો કે આ ગોખલો છે. તો શાને, એટલે કોકના ઘરમાં આવા પ્રશ્નો ના પૂછાય. ત્યાં આગળ કોકના ઘરમાં આવા બધા કે આ દેવતા આપવા માટે છે. તો પેલા મેચ બોક્સ ને આ બધું, લાઇટર ને બધું નહોતું, એટલે દેવતા રાખી મૂકે. તે બાજુવાળાને ખૂટેતર અહીંથી માગે, અહીંથી ખૂટેતર ત્યાંથી માગે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું ત્યાં આગળ મુક્તાનંદ સ્વામી કે આ દિવાલમાં છિદ્ર નથી. આવું બોલાય જ નહીં, કોકના ઘરમાં આવું ડાપણ થાય જ નહીં. આ દિવાલમાં છિદ્ર નથી, ધર્મમાં છિદ્ર છે. અને મુક્તાનંદ સ્વામી સ્વીકાર્યું. એક પ્રશ્ન પૂછ્યો નથી, તમને કોને ડાપણ કરવાનું કહ્યું? કશું જ નહીં. એ તો બરાબર છે, દિવાલમાં છિદ્ર છે, પુરાઈ દો. તરત ને તરત જ પુરાઈ દીધું. આ તો મેં તમને થોડી એક વાત કરી છે. આવી વાતો વારંવાર કરવી પડે અને વિચારવી પડે તો આપણને ખબર પડે, અને પછી આપણે માર્ગે ચાલવું પડે. પાછું આપણે તો ડાફોરિયા મારીએ છીએ. આ મોબાઈલ આયા એ જ જોવાનું, બીજું કશું કરવાનું નહીં. તેમ ના સમજાય આ બધી વાતો, એ બધી સાંભળવાની રહે. હા, એક દિવસમાં નથી થતું, પણ એમણે કર્યું તેથી શું? આ મોટા છે ને આપણે હાથ જોડ્યા, આ જરા દિવાળી દિવસમાં આવ્યા અને જરા સહેજ આમ હાથ જોડ્યા, આરતી કરી, થોડો થાર ધરાયો, બરાબર છે, થાર ધરાયો, બધું સારું કર્યું છે, પણ આ કરવાનું છે આપણે તો આ જોવાનું છે. હવે આગળ જુઓ કે સ્વામિનારાયણ ભગવાને આપણે એમ એક જ રાતની અંદર 500 પરમહંસ બનાવ્યા છે. હવે અત્યારે આપણે એક જણા સત્સંગ કરાવવો હોય ને અઘરું પડે છે, અને આપણે તો 500 બોલીએ છીએ, એક તો એક રાતમાં કર્યા છે, પણ કુલ તો 3000 સંતો કર્યા છે. તે બધાને રહેવાની વ્યવસ્થા હતી? અત્યારે આપણે કેવી વ્યવસ્થા ચાલ્યો, તે વખતે કાંઈ નહોતું. એમાં આ બધા પરમહંસોને મહારાજે આ કર્યા. એની અંદર ગુણાતીતાનંદ સ્વામી જબરજસ્ત, એની પછી કથા થાય એવું છે, પહેલેથી ઈશક, નાનપણથી જ. પણ ઈશક એટલે આપણી કલ્પનામાં ના આવે. ગુણાતીતાનંદ સ્વામી એટલે શું, આપણે મૂળજી ભગત શર્મા અને પેલા લાલજી સુથાર, તે 3.5 માઇલ જેટલું, લગભગ 7 માઇલ છે એમ કે છે, બેની વચ્ચે, શેખપાટ અને ભાદરાની વચ્ચે. તો રાત્રે ત્યાં પેલા 3.5 માઇલ ચાલીને જાય અને પેલા 3.5 માઇલ ચાલીને આવે, અને આખી રાત ગોષ્ઠી કરે. એટલે રાત્રે ગોષ્ઠીનો સમય છે કે સુવાનો સમય છે. હવે નાનપણથી આઈશક હતો, આની પર વિચાર કરે ને તો આપણને ખ્યાલ આવે થોડોક કે કઈ પ્રકારનું છે. એ પણ બરાબર છે, પણ પછી સ્વામિનારાયણ ભગવાને આમ દર્શન દીધા ને કહ્યું કે શું કરવા આવ્યા છે ને શું થાય છે, ત્યારે છોડી દીધું. બીજો દેહ દર્શન દીધા અને સંસાર છોડી દીધો અને સાધુ થઈને રહ્યા. હવે આપણે સાધુ થઈને રહ્યા છીએ, ઘણા બધા છે. તે મુક્તાનંદ સ્વામીના મંડળમાં ગુણાતીતાનંદ સ્વામી હતા અને સુરત ગયા હતા, અને સુરતમાં એક ઠેકાણે બધાનો ઉતારો હતો. એમાં વચમાં એક રસ્તો પડે અને સામે એક ખંડિયર મકાન હતું, એમાં એક વાંદરું બેસી ગયેલું. તે મુક્તાનંદ સ્વામી જુએ બધા કે આ બધા સંતો શું કરે છે, ધ્યાન તો કરે છે પણ કોનું કરે છે? વાંદરાનું. એ મુક્તાનંદ સ્વામીને ખબર પડી જાય, એમણે એકવાર જોયેલું. એટલે પછી એકવાર મુક્તાનંદ સ્વામીએ બધા પરમહંસ બધાને પૂછ્યું કે આ સામેના મકાનમાં એક નીલ વાંદરો રહે છે, એ જેણે એક વખત જોયો ન હોય એ ઊભા થાવ. ત્યારે આ ગુણાતીતાનંદ સ્વામી એકલા ઊભા થયા, એકમ અદ્વિતીયમ બ્રહ્મ. આ ખેલ છે, આંખ ઉપર સંયમ કેળવવો. મુક્તાનંદ સ્વામી ઘા ખાઈ ગયા. તો ગુણાતીતાનંદ સ્વામીનું આવું જીવન હતું. ગોપાનંદ સ્વામી જબરજસ્ત અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો. અરે આપણે યોગાસન કરીએ છીએ, એ તો અષ્ટાંગ યોગનું એક ખાલી એક પગથિયું સામાન્ય છે, એ પૂરેપૂરું નથી કરતા. આસન વ્યવસ્થિત કરવા એટલે શું? એક આસન કરવું ને તો કહ્યું છે કે એક આસનમાં 3.5 કલાક આમ પદ્માસન કે સિદ્ધાસનમાં બેસી રહે ને, એ આસન સિદ્ધ થયું કહેવાય. કેટલા બધા આસન કરે તારે. આ આપણે તો 5 મિનિટમાં કેટલા પગ આગા પાછા કરીએ છીએ. હવે એ ગોપાનંદ સ્વામી અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો, પણ એ ગોપાનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીનો, અને ગોપાનંદ સ્વામી તો મહાવિદ્વાન હતા, પણ એ ગોપાનંદ સ્વામી દર વર્ષે એકવાર 1 મહિનો ત્યાં આગળ સમાગમ કરવા માટે જતા જુનાગઢ. આ શુકમુનિ જબરજસ્ત વિદ્વાન, કહેવાની વાત નહીં. એમણે આ ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા કહ્યો છે કે મહારાજની વાતોથી જેટલો સમાસ થાય છે એટલો આ ગુણાતીતાનંદ સ્વામીની વાતોથી સમાસ થાય છે. આવું ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું છે. શ્રીજી મહારાજે બધાને આજ્ઞા કરેલી કે વર્ષો વર્ષ એક માસ રે કરવો આ મંદિરમાં નિવાસ રે, એટલે કે જુનાગઢમાં ત્યાં જવું. तो बदा जता अत्यार अत्यार जमा बोलिए बराबर है ते वक्त ट्रेनों कोई मोटर कार थी चाली जता हे मोटा भागे कहीं गाड़ू है तो गाड़ा में जता हे तो केटा दाड़े पहुंचे क्या आता जबरदस्त अखंड कथावार्ता चाले आपणे तो थोड़ी शिबिर करिए एमां तो बहु करी नाख्युं एवुं लागे छे। हवे त्यां तो अखंड शिबिर चालती ए रीते एवो अखंड कथावार्तानो अने रघुवीरजी महाराज जेवा रघुवीरजी महाराज आचार्यनी तो केटली महत्ता हती पण एने गुणायतानंद स्वामीनो महिमा समजायो तो ए गुणायतानंद स्वामीनो समागम करवा माटे गया तो बधो ठठारो बाजू फाकी दीधो एक बाजू एक खाली एक सेवक राखेलो बस अने पेली तपेली में कई खीचड़ी मूके ने मरींगडू मूकी दे एवी रीते समागम कर्यो छे रघुवीरजी महाराजे अने रघुवीरे समागम करी अने पछी वर्ताल आया त्यारे त्यां आगे कठ कहू के रघुवीरजी महाराज आखा बदलाई गया अने रघुवीरजी महाराज ने अपरंपार आवा गुणायतानंद स्वामीनो आ बधो महिमा हतो। हवे जूनागढ़ना गुणायतानंद स्वामी महंत हता अघरू हतुं कोई जवा तैयार ना थाय कोईनी ताकत नहीं अने नागरोनुं जोर एटले जबरदस्त तमने बांधवा ज ना दे त्यां आगळ पण एनी अंदर स्वामीनारायण भगवाने अरे गुणायतानंद स्वामीने निम्या अने एमणे त्यां आगळ मंदिर आखू ऊभू करू मंदिर ऊभू करू तो बराबर है पर मंदिर ना महंत था पर झाड़ू काढता था तो हाँ बिल कोई झाड़ो ते कोक मंदिर ना महंत था बीजा एमने गुणायतानंद स्वामी महिमा सांभळ्यो कि आ कोई एक मोटा सिद्ध पुरुष है सब लोग सांभळेलू ते आव्या मंदिर गुणायतानंद स्वामी दर्शन करवा अने गुणायतानंद स्वामी ये त्या आगर झाड़ू काढता था एटले अमने खबर के आ झाड़ू काढे कोई सामान्य हशे एटले पूछ्यु के भाई आ मंदिरना महंत क्यां छे के आप जरा अहीं सभामां बिराजो अहीं आगर हमणां महंत आवशे एमना के हूँ महंत छूं पछी गुणायतानंद स्वामी आत्मक जोईने त्यां जईने बैठा कशु गादी ना मले कोई तकियो ना मले अने लगे लोग तो झूमर लबड़ता हो बे जना टमटोर ए चमरे नहीं फमरे नहीं कशु नहीं त्या आगे बैठा तो कि तमे महान छो तो कि हाँ महान छो तमे झाड़ू काढता था कि अमारे तो झाड़ू काढे ज महंत आ थियरी आखी जुदी है। हवे थियरी एमणे आपणे आपी छे आ अने गुणायतानंद स्वामी तो घणा बधा कार्यो कर्या छे पर भगतजी महाराज अरे कल्पना मना दुनियाना इतिहास में जुओ तो एक गृहस्थ बे चौपड़ी भण्या था केमनु भण्या हशे मने कई खबर नहीं पड़ती पाछा दर्जी ज्ञातिना अरे ते वखते ज्ञाति जातिनुं बहु हतुं पाछा गरीब हता दर्जी ज्ञाति में एनुं शुं स्टेटस हशे ए खबर नथी गाम में तो कोई पूछे ज नहीं अमने एवा हता अने पाछा गरीब हता सत्संग में सामान्य वक्त एक थोड़ा कहीं समागम करता होय पण ए भगतजी महाराजे शू कार्य कर्युं छे शू जीवन जीव्या छे तो ये अपने वर्तन नहीं तो शास्त्रीजी महाराज 100 गरणे गारीने पाणी पीवा हता अने आपड़ा गरणा नहीं भाईओ ऑइल मिल में तमे जोयुं छे तेल गारे छे ते गरणा अरे मोटा मोदिया जेवा होय छे एवा 100 गरणा मांथी एम पसार करे छे एवी आखी प्रोसिजर होय छे ते शास्त्रीजी महाराज तो एवा गरणा 100 गारे एवा हता आ आदर बधायनो करे सेवा बधायनी करे गुण बधायनो ले पण गुरु तरीके माने ये शास्त्री महाराज नहीं ये तो जबरदस्त एमणे भगतजी महाराजने गुरु तरीके स्वीकार्या आ खेल नहीं आपणे बोली गया बधा भगतजी महाराज शास्त्रीना गुरु कोण के भगतजी महाराज ये बोलवानुं छे पण आ ते वखते गुरु मानवाना अघरू काम हतुं अने गुरु मान्या एटले केटलो महिमा एक जणाए इलायची आपी તો તરત જ ગુણાતીતાનંદ શાસ્ત્રી મહારાજને વિચાર આવ્યો કે આ ઇલાયચી એમને શાસ્ત્રી મહારાજને વેડવી બહુ સારી આવડતી, એમાં પીએચડી હતા. તે કે મારે ભગતજી મહારાજને આ ઇલાયચી વેડવીમાં નાખીને જમાડવા છે. આ વિચાર લ્યો. હવે તો કંઈ ખબર પડતી નથી એટલે ગાતીરાને છેડે બાંધી, પછી પાછું નાવા જાય ત્યારે ગાતી છોડી પછી બીજે ગાતરીએ બાંધે. 6 મહિના સુધી તો ગાતરીયાને છેડે બાંધી અને 6 મહિના પછી ભેગા થયા ત્યારે ભગતજી મહારાજને વેડમી કરીને જમાડી. હવે અહીંયા વેડમી જમાડે જ છે અને સારું છે, એમાં કંઈ ખોટું નથી. પણ આ વેડમી જુદી ભાઈઓ, આ જુદી વાત છે. તો આવી રીતે શાસ્ત્રી મહારાજ એનો આ મહિમા સમજતા અને હર્ષદની વાત કરતા કે શાસ્ત્રી મહારાજના રોવાડે રોવાડે ભગતજી મહારાજ હતા. તે હર્ષદની પોતે વાત કરતા કહે છે કે મને ઓછામાં ઓછી ભગતજી મહારાજની વાત શાસ્ત્રીજી મહારાજે 100 વખત કરી છે. વ્યક્તિગત રીતે જરાક બેઠે ભગતજી મહારાજની વાત કરે, લ્યો કઈ રીતનું કાર્ય હશે. તો એ શાસ્ત્રીજી મહારાજ એ ભગતજી મહારાજનો કેટલો મહિમા સમજ્યા હશે એનો આપણને ખ્યાલ આવે છે. અને એ શાસ્ત્રીજી મહારાજ એ જમાનામાં મંદિર બાદ આ સારંગપુર કલ્પનામાં ના આવે. પેલા ભીમજી કોઠારી કહેતા કે તમે ખેડા ચરોતરવાળા દારભાતને ખાવાવાળા એ તમે મંદિર ત્યાં બાંધવા દો, એમને અહીં આવવા દો આ બાજુ, એટલે ખબર પાડી દઉં. તે શાસ્ત્રી મહારાજને કંઈ ખબર પાડવી નહોતી, પણ એ બધા ત્યાં બેઠા રહ્યા અને આ સારંગપુરમાં મંદિર ઊભું કરી દીધું. આપણી કલ્પનામાં ના આવે. સારંગપુર મંદિર ઉપર કોઈ સંશોધન કરે ને તો માણસ ગાંડો થઈ જાય. શું એની હિંમત! અને હિંમત તો બરાબર છે. કોઈ દિવસ વડતાલથી બહાર નીકળ્યા, વડતાલની વિરુદ્ધ એક શબ્દ કોઈ દિવસ બોલ્યા નથી. એ તો બરાબર છે, વિરુદ્ધ નથી બોલ્યા તો, પણ કોઈ પણ વડતાલ તરફ જતો હોય ને તો કે દર્શને જજો. આવા તો કેટલાય પ્રસંગો છે તો બહાર પ્રગટ થાય છે. સમજતું કે એમને નથી થતું આ બધું, નહીં તો આવું મંદિર થાય નહીં. આ બધું કાર્ય કર્યું છે. પણ યોગી શાસ્ત્રી મહારાજના તો આ 5 મંદિર બનાવે. એક એક મંદિર તમારી કલ્પનામાં ના આવે. એક એક મંદિર પર આખું 1000 પન્નું પુસ્તક જુદું લખાય. આ ભવિષ્યમાં કરવું પડશે. આ બધું એવું કાર્ય કર્યું અને એનું ઘણું બધું કાર્ય હતું. જબરજસ્ત બધાને કર્યા. નંદાજી, અરે એનું જીવન જુઓ તો તમે, જબરજસ્ત. પણ એણે અને 5 વર્ષ સુધી સમાગમ કર્યો નંદાજીએ, પણ શાસ્ત્રીને કંઠી પહેરા નથી કહ્યું. પછી એમણે માગ્યા અને પછી તો જીવમાં સત્સંગ થઈ ગયો. વિનાયકરાવ ત્રિવેદી એને ફેરવી નાખ્યા. ચંપકલાલ શેઠ અને બુદ્ધિશાળી બધા ગ્રંથો વાંચે, એમને બેજાવર ખાલી મારા ફેરવ્યો નહોતા, જબરજસ્ત હતા. એ બધાને શિષ્ય બનાવી દીધા. અને મોટામાં મોટું કાર્ય તો એમનું યોગીજી મહારાજ. એ સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી બધા તો લોકોને બી કે શાસ્ત્રી મહારાજથી ત્યાં સુધી બરાબર છે, પછી શું થશે. પણ યોગીજી મહારાજે ડંકો માર્યો અને આપણને અમદાવાદ સાધુ બનાવ્યા. અને એમાં પહેલા મહંત સ્વામી વાત તો બધા અમને કરતા હતા જ, અને બધાએ નક્કી કરેલું કે સાધુ થવું છે અને બધી તૈયારી કરતા હતા. પણ મહંત સ્વામી તો જેવા ગ્રેજ્યુએટ થયા ને એટલે તરત જ સ્વામીએ કહ્યું કે દીક્ષા લઈ લો. એટલે પણ શું દીક્ષા? તે મને ખબર પડી ને તો મેં પછી યોગીજી મહારાજને કહ્યું, મેં કહ્યું સ્વામી આ ઘરમાં બધા પ્રશ્નો છે. એમના ઘરના પ્રશ્નો ઘણા બધા હતા, મને ખબર બધી. હું તો બધો સમાગમમાં આવેલો એટલે મને ખ્યાલ. એટલે મેં યોગીજી મહારાજને કહ્યું તમે આ દીક્ષા આપો છો તો થોડો વખત નોકરી કરે અને 61માં બધાને બનાવવાના છે તો ભેગા બનાવે. તો જોગી મહારાજ મને કહે કે હું મહંત સ્વામીને એવા બનાવીશ કે એના સંકલ્પે લાખો રૂપિયા આવશે. અને આજે આપણે જોઈએ છીએ આ બધું કાર્ય. એટલે યોગીજી મહારાજ એવા પુરુષ હતા. અને પછી પ્રમુખ સ્વામી મહારાજ હવે 6 ચોપડી ભણેલા, આ 5 ચોપડી 64 અને 6 પાદરા. અને આપણે શાસ્ત્રી કહીએ જ છે, બરાબર છે. થોડું જરા ભણ્યા છે, થોડું પાદરાનું, થોડું ખંભાતમાં, એટલે શાસ્ત્રી. બાકી આ શાસ્ત્રીની આ ડિગ્રી આપે છે ને એવી કોઈ ડિગ્રી નથી. આ તો શાસ્ત્રી મહારાજે ડિગ્રી આપી દીધી, અને ડિગ્રી આપી એટલે એ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ તરીકે ઓળખાય. બાકી એ રીતે પણ એમણે જે કાર્ય કર્યા છે, આ આટલા 1000 જેટલા સાધુ બનાયા, એક દીકરો કાયમ રહેતો નથી. રોજ આપણે કેટલાક કથા સાંભળીએ છીએ આ બધી. અને એક હરિમંદિર બાંધવું હોય ને તો પરસેવો પડી જાય છે, પણ આ પ્રમુખ સ્વામી મહારાજે 40 તો શિખરબદ્ધ મંદિર બાંધ્યા છે ભાઈઓ. એક એક મંદિરનો ઇતિહાસ લખાય તો આપણો આમ ગજવો છાતી પહોળી થઈ જાય. અને એમાં ગાંધીનગરનું અક્ષરધામ વાત જ જવા દો. આખો ગુજરાતમાં કોઈ માણસ એવો નહીં હોય જે ગાંધીનગરનું અક્ષર ન જાણે. પણ ત્યાં અટકે બીજા, ત્યાંથી આગળ ગયા દિલ્હી, આ ગુજરાતની રાજધાની, અને પેલી દિલ્હી ભારતની રાજધાની. અને યમુનાજીને કાંઠાનો જોગી મહારાજનો સંકલ્પ, તે બાજુ અક્ષરધામ જબરજસ્ત. 100 એકરની જમીન કોઈ માણસ કલ્પના ના કરી શકે. તમે એનું વર્ણન કરો ને તો તમારી બુદ્ધિમાં કાન ના બેસે એ કઈ રીતે આ બાજુ છે. એટલે નતા નાણાં, નતા માણા, નતા કશુંના બાંધવાનું, પણ ત્યાં અટકે બીજા. આ અમેરિકામાં કેટલા મંદિર બાંધ્યા. અને આ રોબિન્સવિલમાં બની રહ્યું છે 240 એકર. કોઈ કલ્પનામાં ના આવે એવું બધું આ કાર્ય થયું છે. એટલે અત્યારે એ કાર્ય બધી જવાબદારી પરમ પૂજ્ય મહંત સ્વામી સંભાળી રહ્યા છે. અને યોગીજી મહારાજ જે સૂત્ર આપતા કે બધા સંપીને રહેશો તો બધું કાર્ય સરળ થશે. એટલે આપણે બધા જે માર્ગમાં છીએ જ, પણ છતાંય આનો કોઈ અંત જ નથી. સંપ કેવો રાખવાનો એક જ વાત કહીને પૂરું કરું કે તમે એક વાડકીમાં, ધારો કે ખાંડ હોય અને એક વાડકી, એક પ્યાલામાં પાણી હોય. હવે તમે પાણીમાં ખાંડ નાખો એટલે એક થઈ ગઈ, ભાઈ એક નથી થઈ, નીચે બેઠી છે. પછી આમ હલાવો એટલે પછી ઓગળી જાય. પણ બીજા પ્યાલામાં દૂધ છે, એમાં ખાંડ નાખીએ તો દેખાતી નથી, નીચે બેઠી છે. પણ હલાવો એટલે એક થઈ જાય. એ મને એક જ લાગે, એક નથી. આપણે એકતા કેવી કરવાની છે? દૂધમાં ખાંડ મળે એવી, પાણીમાં નહીં. પાણીમાં ખાંડ નાખી હોય ને તો પાણીમાં ગળો, પાણી ઉડી જાય, પછી ખાંડ બચે. દૂધમાં ખાંડ નાખો, પછી કાઢો માંથી બહાર, હલાવીને પછી ગરમ કરો તો બાસુદી થાય, પછી ગરમ કરો તો પેંડો થાય, પછી ગરમ કરો તો રાખ થાય. આ દિશામાં જવું, એનું નામ આ ગુણાતી સત્ર. સમગ્ર જીવન ગુણાતી સત્ર છે. હું જ કથા વાર્તા કરું એવું નથી. એક જણ હોય તો એ કથા વાર્તા થાય. શાસ્ત્રી મહારાજ એક જણને કથા વાર્તા કરી છે. એક એક જણને નિર્ગુણ સ્વામીએ કર્યું છે 5 કલાક. આપણે તો પ્રોગ્રામ કરવા પડે, અને બધા જાત જાતના બધા ડેકોરેશન. અરે ડેકોરેશન કશું નહીં, ત્યાં આગળ બેસીને નિર્ગુણ સ્વામીને બેસાડી દીધું ફિટ. કેટલું કાર્ય કરવું, આ તો બધી વાત. એટલે આનો કોઈ છેડો જ આવે એવો નથી. એટલે આપણે બધા આ રીતે, હવે આનો તો ટાઈમ તો પૂરો થઈ ગયો, આગળ ગાડી ચાલી ગઈ, એટલે હવે પૂરું કરીએ છીએ. પછી પાછું એમને એમ કથા વાર્તા કહીશું બધું આગળ. બ્રેક મારે ને તો પાછી એમ ઘણી વાર બ્રેક મારી હોય તો આગળ જતી રહે ને ગાડી, એમ ગાડી આગળ ગઈ છે. એટલે બધા વ્યવસ્થાપકો હોય જરા માફ કરજો. જય સ્વામિનારાયણ.